गुड मॉर्निंग ऑल ऑफ यू। आज आप भणवाना छे धोरण 7 साइंस, जेमां आपणे अत्यार सुधी 5 चेप्टर कम्प्लीट कर्या छे। हवे आपणे कया चेप्टर तरफ जाशू तो कि चेप्टर 6 जेनुं नाम छे भौतिक अने रासायणिक फेरफारो। अत्यार सुधी पेलुं बधुं जोई लीधुं, वनस्पतिमां पोषण, प्राणीओमां पोषण, वनस्पति तो प्राणीओमांथी कया आपणे रेशा मळे छे कापडथी रेशा सुधीमां, ત્યારબાદ તો કે ઉષ્મા ગરમી કઈ કઈ પ્રક્રિયા દ્વારા, તો ઉષ્મા વહનની પ્રક્રિયા શું છે, ઉષ્માનયનની પ્રક્રિયા શું છે, ઉષ્મા કઈ કઈ પ્રક્રિયાઓ કરે છે તેના વિશે આપણે ડીપમાં ચર્ચા કરી। ત્યારબાદ તો પાંચમું ચેપ્ટર જોયું જેમાં પદાર્થના ગુણધર્મો આવતા હતા, કયા કયા ગુણધર્મો હતા આપણે જેમાં જોયા, તો પદાર્થ છે મુખ્યત્વે જોયું હતું કે એસિડિક અથવા તો બેઝિક સ્વભાવ ધરાવે છે જેની આપણે ચર્ચા કરી હતી। ત્યારબાદ તો કે એમાં એક નવો ટર્મ પણ આવતો હતો, શું તો કે એસિડ બેઝ અને ક્ષાર। ક્ષાર કોને કહેતા હતા, તો કે એસિડ અને બેઝ બંનેની સાથે પ્રક્રિયા કરવામાં આવે જે પ્રક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા કહેતા હતા। આ પ્રક્રિયામાંથી જે મળતી નિપજ છે, નિપજને આપણે ક્ષાર કહેતા હતા, જેમાંથી ગરમી ઉત્પન્ન થાય છે એટલે કે ઉષ્મા છૂટી પડશે અને પાણી પણ છૂટું પડે છે। આ આપણે બધી પ્રક્રિયા 5મા ચેપ્ટર સુધી જોઈ। હવે આ 6ઠું ચેપ્ટર છે જેનું નામ જ એવું છે કે ભૌતિક અને રાસાયણિક ફેરફારો। પદાર્થના આટલા ગુણધર્મો જોયા બાદ હવે એક નવો ગુણધર્મ છે કે પદાર્થના ભૌતિક અને રાસાયણિક ફેરફારો કયા કયા છે। ભૌતિક અને રાસાયણિક આ બંને ટર્મ આપણે ક્યાંક ને ક્યાંક સાંભળેલી હોય, પણ એનું ગુજરાતી અથવા તો એનો મિનિંગ શું થાય છે આપણે પહેલાં નોર્મલી સમજી લઈએ, ત્યારબાદ આપણે ચેપ્ટરમાં એ જ બાબતે ચર્ચા કરવાની છે કે ભૌતિક ફેરફારો કયા હોય, રાસાયણિક ફેરફારો કયા હોય। ભૌતિક ફેરફારો, ભૌતિક એટલે કે ફિઝિકલ, ફિઝિકલ એટલે કે કોઈ પણ પદાર્થ છે એમાં બાહ્ય રીતે કયા ફેરફાર આવે છે, તો એવા ચેન્જીસને ભૌતિક એટલે કે ફિઝિકલ ચેન્જીસ કહેવાય છે। એ જ રીતે રાસાયણિક ફેરફારો, કોઈ પણ પદાર્થ છે એના આંતરિક ગુણધર્મો શું છે, અથવા તો એમાં કેમિકલ કયા કયા રિએક્શન આપે છે, એમાં કેમિકલી કયા કયા ચેન્જીસ આવે છે, તો એવા એવા ગુણધર્મોને રાસાયણિક ગુણધર્મો કહે છે। જેમ કે ભૌતિક ગુણધર્મોમાં તો એના આ બાહ્ય રૂપમાં કંઈ પણ ફેરફાર આવે તો એ ફિઝિકલ ચેન્જીસ, આઈધર તો રાસાયણિક ફેરફાર કે એના કેમિકલ રિએક્શનમાં કંઈ બી ચેન્જીસ આવે તો એને કેમિકલ રિએક્શન અથવા કેમિકલ ચેન્જીસ કહે છે। હવે આપણે જોઈએ કે ભાઈ રોજિંદા જીવનમાં આપણે આપણી આસપાસ કેટલા બધા તફાવત, કેટલા બધા ફેરફારો જોતા હોઈએ। જેમ કે આપણે પદાર્થના ગુણધર્મોની જ વાત કરતા હોઈએ, ભાઈ 6ઠા ધોરણમાં આવે કે 5-7મા ધોરણમાં આવે, પદાર્થના ગુણધર્મોની વાત કરીએ તો એમાં પદાર્થ ધાતુ હોય છે, પદાર્થ અધાતુ હોય છે, પદાર્થ ચળકાટ ધરાવે તો આપણે એને ધાતુની લિસ્ટમાં નાખીએ, પદાર્થ એ ચળકાટ ના ધરાવે તો પછી એને આપણે અધાતુની લિસ્ટમાં નાખીએ, પદાર્થનો સ્વાદ ખાટો હોય તો આપણે એને એસિડમાં નાખીએ, એનો સ્વાદ તૂરો હોય અથવા તો સ્પર્શે ચીકણા હોય તો આપણે એને બેઝમાં નાખીએ। આવા આપણે અત્યાર સુધી ચેન્જીસ જોયા, તો શું કહેવામાં આવે છે કે રોજિંદા જીવનમાં આપણે કેટલા બધા ફેરફારો જોતા હોઈએ છીએ। આ ફેરફારોમાં એક અથવા તો એક કરતાં વધુ પદાર્થોનો પણ સમાવેશ થતો હોય છે, એટલે કે જરૂરી નથી કે આપણે જેટલા તફાવતો આપણે જો રોજિંદી જીવનમાં આપણે કેટલાક ફેરફારો જોઈ શકતા હોઈએ, કેટલાક ફેરફારો એવા પણ હોય કે જે લાંબા ગાળે આપણે જોઈ શકીએ। ઉદાહરણ તરીકે જો તમારા મમ્મી તમને પાણીમાં ખાંડ કે સાકર ઓગાળી અને ઠંડુ પીણું બનાવવાનું કહે તો આ પણ એક ફેરફાર થયો, કારણ કે એક પદાર્થનો ફેરફાર નથી। જો શરબત બનાવવું હોય મારે, લીંબુ શરબત બનાવવાનું કહે કે ઘરે કોઈ ગેસ્ટ આવ્યા હોય તો મમ્મી આપણને કહે ચાલ ભાઈ લીંબુ શરબત બનાવી લે, તો લીંબુ શરબતમાં શું ખાલી એક લીંબુનો જ ઉપયોગ થશે, શું પાણીનો જ ઉપયોગ થશે, તો કે નહીં, એમાં કેટલા બધા પદાર્થો ભેગા મળી અને કંઈક નવો જ પદાર્થ બનાવે છે। તો આપણે શું કર્યું, તો કે લીંબુ અને લીંબુને પાણીમાં નાખ્યું, એટલે પાણીને પાણીમાં આપણે શું લાવ્યા, તો કે ફેરફાર લાવ્યા, પાણી કેવું થઈ જશે લીંબુ નાખતા, ખાટું, ત્યારબાદ તો કે એને પીવા લાયક એટલે કે ઘણાને ખાટું ના ભાવતું હોય એટલે આપણે લીંબુ શરબતમાં પાછું ખાંડ પણ એડ કરી અથવા તો સાકર એડ કરી અને સરસ મજાનું શરબત બનાવીએ, તો હવે ખાંડને પણ હું પાણીમાં નાખીશ લીંબુવાળા પાણીમાં તો શું થશે, તો કે સરસ મજાનું એક શરબત તૈયાર થશે। તો આપણે શું કર્યું, તો કે જો ઠંડુ પીણું બનાવવાનું કે
तो आपणे એ પણ એક ખાંડનું દ્રાવણ બનાવવું એ શું છે તો કે એ પણ એક ફેરફાર કહેવાય છે સાદા પાણીમાંથી ખાંડનું દ્રાવણ બનાવવું સાદું પાણી અને ખાંડના દ્રાવણમાં ફેરફાર હોય તો કે હા કારણ કે આપણે રોજિંદા જીવનમાં જોઈ શકીએ છીએ તે જ રીતે દૂધમાંથી દહીં બનાવવાની ક્રિયા એ પણ કેવી થઈ તો કે એ પણ એક ફેરફારની જ પ્રક્રિયા છે આપણે ડીપમાં પછી જાશું કે ભૌતિક ફેરફાર છે કે રાસાયણિક ફેરફાર છે એ આપણે પછી જોઈ લઈશું પરંતુ આપણે એટલી તો ખબર પડે કે ભાઈ ખાલી સાદા પાણીમાં હું ખાંડ નાખીશ તો એ પાણીમાં ફેરફાર આવશે તો આ પણ એક ફેરફાર છે ત્યારબાદ તો કે દૂધમાંથી દહીં બને દૂધનો સ્વાદ કેવો હોય તો કે મીઠો એમાંથી દહીં બને એનો સ્વાદ મીઠો હોય કે ખાટો હોય તો કે ના એ તો ખાટો હોય તો આ શું થયું તો કે દૂધમાંથી દહીં બને એ ક્રિયા પણ કેવી કહેવાય તો કે એ ક્રિયા પણ ફેરફારની જ ક્રિયા કહેવાય કેટલીક વાર દૂધ ખાટું થઈ જાય છે દૂધનું ખાટું થવું એ પણ એક ફેરફાર છે ખેંચેલું રબર બેન્ડ પણ ફેરફાર દર્શાવે છે ભલે રબર હોય આપણને ખબર છે રબરને આપણે ખેંચી શકીએ પરંતુ એ પાછું એની મૂળ સ્થિતિમાં આવે તો એમાં પણ એમાં ફેરફાર થયેલો દેખાય છે એટલે આપણે જોઈ શકીએ છીએ તમારી આસપાસ થતા 10 ફેરફારોની યાદી બનાવો જો તમે જોયા હોય જે તમે જોયા હોય કે ભાઈ આ વસ્તુમાં આટલો ફેરફાર થયો આ વસ્તુમાં આટલો ફેરફાર થયો જે આપણે જોયું હોય એની યાદી બનાવવાની પ્રસ્તુત પ્રકરણમાં આપણે કેટલીક પ્રકૃતિ કરી અને ફેરફારની ક્રિયાઓની પ્રકૃતિનો અભ્યાસ કરીશું એટલે કેટલાક એવા પદાર્થો લેશું આપણે આ ચેપ્ટરમાં જેમાં કયા કયા પ્રકારના ફેરફારો થાય છે કેટલાક પદાર્થો છે બાહ્ય રીતે એમાં ફેરફાર થશે એટલે કે ભૌતિક ચેન્જીસ આવશે ત્યારબાદ તો કે કેટલાક પદાર્થો છે એમાં રાસાયણિક ફેરફારો થશે તો જેને આપણે રાસાયણિક ચેન્જીસમાં લખશું એટલે કેમિકલ ચેન્જીસમાં વ્યાપક રૂપે જોઈએ તો આ ફેરફાર મુખ્યત્વે બે પ્રકારના હોય છે જો આપણે જોઈએ કે પદાર્થોમાં કેટલા કેટલી રીતે એમાં ફેરફાર આવે તો મુખ્યત્વે આપણે જોઈએ તો કે ભૌતિક અને રાસાયણિક આ રીતે કોઈ પણ બે પ્રકારના ચેન્જીસ થાય છે બે મિનિટ આપણે આકૃતિ જોઈ લઈએ આ આકૃતિ છે આ આકૃતિ સમજતા પહેલાં આપણે પહેલાં જે પ્રવૃત્તિ આપેલી છે સૌથી પહેલાં આપણે ભણશું ભૌતિક ફેરફાર એટલે કે ફિઝિકલ ચેન્જીસ જેમાં તો કે આપણે કાગળનો ટુકડો લેવાનો છે એક કાગળનો ટુકડો લઈએ ત્યારબાદ તો કે એને આપણે ફોલ્ડ કરીએ વાળીએ ત્યારબાદ તો કે એને કાપી નાખીએ આવી રીતના ટુકડા કરીએ આપણે એક જ કાગળમાંથી પહેલાં હું ફોલ્ડ કરીશ વચ્ચેથી ત્યારબાદ તો કે હું એ બંનેને બ્રેક કરીશ ત્યારબાદ તો કે હું પાછું પણ એમને વચ્ચેથી કાપીશ જે મેં ટુકડા કરેલા છે એમને હવે જો એ ચોથો જે ભાગ બચેલો છે એમાંથી પણ હું એના પાછા 4 ટુકડા પાડીશ આ રીતે મેં શું કર્યું એક જ કાગળ છે જેને આપણે જોઈ શકીએ છીએ બરોબર છે કાગળ લઈ હું એના ભાઈ ટુકડા કરીશ ત્યારબાદ તો કે હું એના ટુકડા કરી આ રીતે હું આવો એક શેપ આપીશ બરોબર છે આ થયું એક ભૌતિક ફેરફાર મેં કાગળ આખું હતું એને મેં શું કર્યું તો કે આવી રીતના બ્રેક કરી નાખ્યું હવે તો કે હવે છે કે જો મારે પાછું આવું ને આવું જ કાગળ પહેલાં જેવું જોતું હોય તો હું સેલો ટેપ મારીને આવું પાછું બનાવી શકું પહેલાં જેવું ના બને પણ સેલો ટેપ મારી અને આપણે કાગળને જોઈન્ટ કરી શકીએ તો આ પ્રકારનો ફેરફાર શું થયો જે આપણે ફેરફાર બાહ્ય રીતે જોઈ શકીએ છીએ પદાર્થના બાહ્ય રૂપમાં કંઈ પણ ફેરફાર આવે તો આ પ્રકારના ફેરફારને ભૌતિક ફેરફાર કહે છે જો આપણે જોઈ લઈએ કે ભૌતિક ફેરફાર એમાં આવે છે પ્રવૃત્તિ 6.1 કાગળના ટુકડાને 4 ચોરસ ભાગમાં કાપી લો વળી તો કે વળી તે દરેક ટુકડાને ફરીથી 4 ચોરસમાં કાપો ત્યારબાદ તો કે આ બધા ટુકડાઓને ભોંયતળીએ અથવા તો ટેબલની સપાટી પર પાસે એવી રીતે ગોઠવો કે જેથી તે મૂળભૂત કાગળના ટુકડા ચોરસ કટકામાં ગોઠવાઈ જાય આપણે જે આ પ્રવૃત્તિની આકૃતિ જોઈ આ જ પ્રવૃત્તિની આકૃતિ હતી એ સ્પષ્ટ છે કે ફરીથી તમે કાગળના આ ટુકડાઓને જોડી અને મૂળભૂત કાગળ બનાવી શકતા નથી પરંતુ શું કાગળના ગુણધર્મમાં કોઈ ફેરફાર થાય છે ચાલો આપણે કાગળની જેમ પ્રવૃત્તિ કરવાનું કીધું કે ભાઈ કાગળ લ્યો એના 4 ટુકડા કરો ફરીથી એને 4 ટુકડામાં વિભાજિત કરો હવે એને પાછું ટેબલ ઉપર જ ગોઠવીને મૂકી દઈશ ભલે એને હું આ ટુકડાઓને ચોંટાડી દઈશ તો પણ શું કાગળ છે પોતાના મૂળભૂત સ્વરૂપમાં આવી શકે પહેલાં જેવું હતું એવું જ તો કે નહીં કાગળ છે એ કાગળનો ટુકડો પાછો મૂળભૂત સ્વરૂપમાં આપણે બનાવી શકતા નથી તો આ કાગળના ગુણધર્મમાં કોઈ ફેરફાર થયો તો કે હા આપણે પહેલાં જ ચર્ચા કરી ભાઈ કાગળ ફેરફાર થાય તો એ આપણને કઈ રીતે ખબર પડે અથવા તો ફેરફાર મુખ્યત્વે કયા પ્રકારના તો કે ભૌતિક અને રાસાયણિક એના બાહ્ય રૂપમાં ફેરફાર થયો તો આ ફેરફાર કયા પ્રકારનો થશે તો કે ભૌતિક ફેરફાર કહેવાય છે
ત્યારબાદ હજી એક પ્રવૃત્તિ કરીએ કે પ્રવૃત્તિ 6.2 તમારા ક્લાસરૂમના બ્લેકબોર્ડની નજીક જમીન પર વેરાયેલા ચોકનો ભૂકો ભેગો કરો અથવા તો ચોકના ટુકડાને ભાંગી અને તેનો ભૂકો કરો. હવે શું કરવાનું કે હવે તેમાં થોડું પાણી નાખી અને તેની લુગદી બનાવો અને તેને ચોકના આકારમાં વણી લો. તેને હવે સુકાઈ જવા દો. તમે આ ચોકના ભૂકામાંથી ફરી ચોક બનાવી શકો છો. શું કીધું છે કે ભાઈ ક્લાસમાં છે ટીચર લખતા હોય એટલે નીચે ચોકનો ભૂકો વેરાય. હવે એ ચોકના ભૂકાને લઈ એમાં પાણી થોડુંક નાખી તમે પાછા ચોકનો શેપ આપી અને એવો ને એવો જ પાછો તમે ચોક બનાવી શકો અથવા તો ચોકના ટુકડા કરી એનો ભૂકો કરી નાખું. હું જેટલા પદાર્થો એમાં જરૂરી છે એટલા જ પદાર્થો નાખીશ, કારણ કે એમાં શું જોઈએ ચોક બનાવવા માટે, તો કે જે આ ચૂનાનો ભૂકો છે એ જ નાખીશ અને પાણીની લુગદી બનાવીને ચોકનો શેપ આપીશ. પરંતુ શું પહેલાં જેવો ચોક બની શકશે એમાંથી? તો કે નહીં, કારણ કે આ ચોકના ભૂકામાંથી ફરી ચોક બનાવી શકો છો, એવો સેમ ટુ સેમ ચોક બને નહીં, કારણ કે એ અલગ પ્રોસેસ હોય ને. આપણે કરીએ છીએ ભલે પદાર્થો સેમ છે, પણ આપણે શું કર્યું તો કે ચોકના ભૌતિક ફેરફાર, ચોકમાં આપણે બાહ્ય દેખાવમાં આપણે કંઈક ફેરફાર કરેલો છે. જેમ કે એના ભૂકો હોય તો એમાં આપણે પાણી નાખીને એને આકાર આપ્યો, અથવા તો ચોકના કટકાઓને ભાંગી એની લુગદી બનાવીને પાછી આપણે એને શેપ આપ્યો. તો આ શું કર્યું આપણે? તો કે એના દેખાવ સાથે અથવા તો એમાં જે આપણે જોઈ શકીએ છીએ ચોકના ટુકડાને ભાંગી નાખીએ, તો આ શું થયું? તો આ ચોકમાં રહેલો ભૌતિક ફેરફાર છે. ત્યારબાદ હજી એક પ્રવૃત્તિ કરી લઈએ કે ભાઈ કાચ કે પ્લાસ્ટિકના ગ્લાસમાં શું કરવાનું? તો કે થોડોક બરફ લો, આ ગ્લાસને સૂર્યના તડકામાં મૂકી અને થોડા બરફને પીગળવા દો. શું કરવાનું? તો કે એક ગ્લાસમાં બરફના થોડા ઘણા ટુકડા નાખી અને સૂર્યપ્રકાશમાં થોડીક વાર માટે રાખીશ. ત્યારબાદ તો કે હવે જ્યારે હું થોડીક વાર પછી આ ગ્લાસને લઈશ ત્યારે એમાં સંપૂર્ણપણે બરફ છે ઓગળી જઈ હોય નહીં, થોડી ઘણી બાકી રહે, કારણ કે આપણે થોડીક વાર માટે જ ત્યાં સૂર્યના તડકામાં પીગળવા દેવાની છે. હવે તમને બરફ તથા પાણીનું હિમ મિશ્રણ થયેલું જોવા મળશે. હિમ મિશ્રણ એટલે તો કે એમાં પાણી પણ હશે, હિમ એટલે કે એમાં બરફ પણ હશે. હવે આ ગ્લાસને બરફ તથા મીઠાના મિશ્રણમાં ગોઠવી દો. શું પાણી ફરી ઘન બરફમાં ફેરવાઈ જાય છે? હવે શું કરવાનું છે? તો કે હું જે આ પાણી અને બરફ જે ગ્લાસમાં હવે મિક્સચર થઈ ગયું છે, તો હું આ ગ્લાસને પાછું ફ્રીજમાં મૂકી દઉં, ફ્રીઝરમાં. તો શું પાછું એ બરફ જે પાણી થઈ ગયું છે પાછી બરફ બની જશે પહેલાં જેટલી હતી એટલી જ? તો કે નહીં, કારણ કે આપણે શું કર્યું છે કે બરફના આકાર સાથે અથવા તો એના બાહ્ય દેખાવ સાથે આપણે શું કર્યો છે? તો કે ફેરફાર કરેલો છે. આ ત્રણેય પ્રવૃત્તિમાં કોમન શું હતું? તો કે આપણે કોઈ પણ વસ્તુ લઈએ, જેમ કાગળ લીધો, ચોક લીધો કે બરફ લઈએ, આ ત્રણેયમાં આપણે એમાં ફેરફાર કરેલા છે ને, જે ફેરફાર આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. એટલા માટે આવા ફેરફારોને ભૌતિક ફેરફારો કહે છે. ત્યારબાદ આપણે આગળ આવીએ. શું કીધું છે? તો કે હજી એક પ્રવૃત્તિ કરી લેવાની ભૌતિક માટે, કે એક પાત્રમાં થોડું પાણી લઈ તેને ઉકાળો. તમને પાણીની સપાટી પરથી વરાળ ઉપર જતી દેખાય છે, આપણને ખબર હોય આપણે ગરમ પાણી ઉકાળવા માટે મૂકીએ તો એમાં શું થાય? તો કે પાણીમાંથી જ પાણી જેમ જેમ ગરમ થતું જાય તેમ તેમ છે એની ઉપરની આપણે જે પ્લેટ સપાટી ઢાંકેલી હોય જેથી કરીને પાણી ગરમ થાય ઝડપથી, તો એ સપાટી ઉપર છે વરાળ ઉપર તરફ આવતી જાય છે. હવે આ ઉકળતા પાણીની વરાળથી થોડેક ઉપર એક વાસણને હેન્ડલ વડે પકડી થોડો સમય ઊંધું રાખો. વાસણની અંદરની સપાટી જુઓ, આપણને ખબર હોય કે વરાળ છે એ ઉપરની સપાટી ઉપર આવતા ત્યાં શું થાય? તો કે પાણીના ટીપા બાજવા લાગે છે. શું તમને ત્યાં પાણીના ટીપા બાજી ગયેલા દેખાય છે? તો કે હા, એ કોમન પ્રોસેસ છે જે આપણે આપણા ઘરે પણ જોઈ શકતા હોઈએ છીએ, જે રોજિંદા જીવનમાં ઉપયોગી થતી આ પ્રવૃત્તિઓ છે. ત્યારબાદ તો કે હજી એક પ્રવૃત્તિ જોઈ લઈએ. ભૌતિક ફેરફાર માટેની જ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. અગ્નિજ્યોત સાથે કામ કરતા સાવધાન રહેવું. કંઈ વાંધો નહીં, ચાલો આપણે જોઈએ. તો કે વપરાઈ ગયેલી કરવતની પટ્ટીને ચીપિયા વડે પકડો, તેના બીજા છેડાને ગેસના સ્ટવથી જ્યોત પર રાખો, થોડી મિનિટો રાહ જુઓ. શું કરવાનું? તો કે જે કરવત હોય જેના વડે આપણે કોઈ પણ વસ્તુને છીણતા હોઈએ, કાપતા હોઈએ, તો એવી કરવતને એક પટ્ટીને તેના ચીપિયા વડે આપણે એક બાજુને પકડવાની છે. અને બીજી તો કે બીજા છેડાને આપણે શું કરવાનું? તો કે ગરમ કરવા માટે ગેસ સાથે એને કનેક્ટ રાખવાનું. થોડી મિનિટ સુધી આપણે જોવાનું શું થશે. તો કે શું કરવતની પટ્ટીના ભાગના રંગમાં કોઈ ફેરફાર દેખાય છે?
तो हाँ एमां फेरफार देखाय छे। शुं कामे? कारण के एनुं एक उदाहरण आपणे नॉर्मली पण लई लईए। कोई पण पदार्थ जे लोखंडनुं बनेलू होय तो कोई पण धातुनुं बनेलू होय, हुं लोखंडने गरम करीश तो आपणने खबर छे લોખંડનો એટલે તો ધાતુનો સળિયો છે, એને ગરમ કરીએ થોડી વાર માટે તો એ ધાતુનો સળિયો થોડો થોડો એમાં કલરમાં ચેન્જીસ આવશે અને રેડ કલર ઉપર એ થતું જાય છે। શું કામે? કારણ કે આપણે એને ગરમી આપીએ છીએ, આપણે એને ઉષ્મા આપીએ છીએ, જેથી કરીને ધાતુનો સળિયો ગરમ થશે અને એના કલરમાં ફેરફાર આવશે। હવે કરવતની પટ્ટીના છેડાને સ્ટવની જ્યોત પરથી દૂર કરો। થોડા સમય પછી તે છેડાનું ફરીથી અવલોકન કરો। શું તમે ફરી પ્રથમ જેવા કાળા રંગમાં આવી ગયો? હવે શું જોવાનું છે કે આપણે જે અત્યાર સુધી ફેરફાર કર્યા કે ભાઈ કાગળના ટુકડાને ફાડી નાખો, એને પાછો જોડી દો તો એ પહેલાંના સ્વરૂપમાં આવી જાય તો કે નહીં, ત્યારબાદ ચોકના ટુકડાનો ભૂકો કરી પાછી એને પાણી નાખી લુગડી બનાવીને ચોકનો આકાર આપીશ, પહેલાં જેવો ચોકનો કટકો તૈયાર થશે તો કે નહીં? ભલે ચોક થશે પણ એમાં શું થશે તો કે એમાં ભૌતિક ફેરફાર થઈ ગયેલો જણાય છે। ત્યારબાદ તો કે પ્રવૃત્તિ 6.1 તથા 6.2માં તમે જોયું કે કાગળ તથા ચોકનો ટુકડો બંનેના માપમાં ફેરફાર થાય છે। પ્રવૃત્તિ 6.3 તથા 6.4 બંનેમાં શું થાય છે તો કે પાણીની અવસ્થા જેમાં ઘન પ્રવાહી અને વાયુ પ્રવાહીથી ફેરફાર થાય છે। 6.5 દર્શાવે છે કે ગરમીના લીધે કરવતના રંગમાં પરિવર્તન થાય છે, જે આપણે બધી ચર્ચા કરી લીધી। પદાર્થના આકાર, માપ, પરિમાણ અથવા તો રંગ અને અવસ્થા જેવા તેના ગુણોને ભૌતિક ગુણધર્મો કહે છે। ભૌતિક ગુણધર્મો કેને કહેવાય તો હું પાઠની ચેપ્ટરની શરૂઆતથી જ કહું છું કે પદાર્થના આકારમાં કોઈ ફેરફાર આવે, એના માપમાં ફેરફાર આવે, એના રંગમાં ફેરફાર આવે અથવા તો એની અવસ્થા, અવસ્થામાં આપણે જોઈ લીધું ત્રીજી અને ચોથી પ્રવૃત્તિમાં કે પાણી બરફમાંથી પાણી બનતું હતું, પાણીને ગરમ કર્યું તો વરાળ બને, આ શું થયું કે એની અવસ્થા જેવા તેના ગુણોને તેના ભૌતિક ગુણધર્મો કહે છે। એક માર્કના ક્વેશ્ચનમાં આવી શકે ભૌતિક ગુણધર્મો કોને કહેવાય તો કે પદાર્થના આકાર, માપ, રંગ અને અવસ્થા જેવા ગુણોને તેના ભૌતિક ગુણધર્મો કહે છે। એવા ફેરફારો કે જેમાં પદાર્થના ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર થાય તો તેવા ફેરફારોને તો કે જે પદાર્થોના ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર થાય તેવા ફેરફારને કેવા ફેરફાર કહેવાય તો કે ભૌતિક ફેરફાર કહેવાય છે। ભૌતિક ફેરફાર સામાન્ય રીતે પ્રતિવર્તી હોય છે, આવા ફેરફારમાં નવા પદાર્થોનું નિર્માણ થતું નથી। આ લાઈન છે સમજવા જેવી છે કે ભૌતિક ફેરફારો સામાન્ય રીતે કેવા હોય છે તો કે પ્રતિવર્તી હોય છે। પ્રતિવર્તી એટલે તો કે આપણે જે કાગળનો ટુકડો લીધો એને ફાડ્યું, આપણે એના ટેબલ ઉપર પાછું જોઈન્ટ કરી દીધું, એમાંથી કાંઈ આપણે કાગળના ટુકડાને ફાડ્યું તો એમાંથી કંઈક નવી બુક બહાર આવી તો કે નહીં? જે વસ્તુ હતી એવી ને એવી જ આપણે પાછી સામે મેળવેલી છે। એટલે કે ભૌતિક ફેરફારો સામાન્ય રીતે કેવા હોય છે તો કે પ્રતિવર્તી, એટલે કે જેવા આપણે એને ભાંગીએ ચોકના ટુકડાને હું ભૂકો કરું તો સામે મને પાછો ચોકનો ટુકડો જ મળવાનો છે, કોઈ નવી નિપજ મળશે નહીં। જેમ આપણે એસિડ બેઝ અને ક્ષારમાં જોતા હતા કે ભાઈ હું મંદ હાઇડ્રોક્લોરિક એસિડ લઉં, ત્યારબાદ તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ લેતી હતી અને એમાં સામે પ્રક્રિયા કરી અને સામે શું મળતું હતું, મને નવો જ કાંઈક ક્ષાર મળતો હતો જે NaCl એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ જેવું મળતું હતું, સોડિયમ ક્લોરાઇડ જેવું, અને પાણી છૂટું પડતું હતું। તો આ પ્રક્રિયામાં શું થતું કે ભૌતિક પ્રક્રિયાઓ છે જે પ્રતિવર્તી હોય છે, એટલે કે એમાં જે વસ્તુ હું લઈશ એ જ મને સામે મળશે, એના સિવાય કોઈ નવો પદાર્થ મને મળશે નહીં। આવા ફેરફારમાં કોઈ નવા પદાર્થનું નિર્માણ થતું નથી, મોસ્ટ ટાઈમ પી લાઈન છે। એક માર્કના ક્વેશ્ચનમાં પૂછાઈ શકે કે ભાઈ ભૌતિક ફેરફારમાં નવા પદાર્થનું નિર્માણ થાય છે કે નહીં, સાચા ખોટામાં પૂછાય તો આપણે શું આવે તો કે ભૌતિક ફેરફારમાં નવા પદાર્થોનું નિર્માણ થતું નથી। જ્યારે આપણે આગળ જોશું કે રાસાયણિક ફેરફારો છે એમાં કંઈક નવા પદાર્થોનું નિર્માણ પણ થતું હોય છે, કારણ કે પદાર્થના આંતરિક ગુણધર્મોમાં ફેરફાર લાવે છે। જ્યારે ભૌતિક ફેરફાર કેવા છે તો કે તેના પદાર્થના આકારમાં, રંગ કે અવસ્થામાં ફેરફાર લાવે છે, જેને આપણે ભૌતિક ગુણધર્મો અથવા તો ભૌતિક ફેરફારો કહીએ છીએ, જે પ્રતિવર્તી હોય છે અને જેમાં નવા પદાર્થનું નિર્માણ થતું નથી। હવે આપણે બીજા પ્રકારના ફેરફારને ધ્યાનમાં લઈએ। બીજા પ્રકારનો ફેરફાર કયો તો કે રાસાયણિક ફેરફાર।
लोखंड ने काट लागवा जेवा फेरफार थी तमे परिचित छो। आपने खबर होय के भाई आपणे कंईक लोखंड नुं टेबल होय के लोखंड नो पलंग होय त्यारे तो के चोमासानी सीजन आवता तो एमां भेजवाळुं वातावरण होय छे। एटला माटे शुं थाय के भेजवाळी हवामां ए भेज छे एनुं प्रमाण ए लोखंड उपर पण घणी वखत लागी जातुं होय छे। तो आपणे જોયું હોય કે ભેજવાળું લોખંડ હોય અને જે નોર્મલ લોખંડ હોય બંનેમાં ફેરફાર જોવા મળે। ભેજવાળા લોખંડમાં શું થશે તો કે એના ઉપર કાટ લાગી જાય। આપણે નોર્મલી ઘરે વાત કરતા હોય કે આ લોખંડમાં કાટ લાગી ગયું છે તો પછી તો કે આ લોખંડના ટુકડાને થોડા દિવસ સુધી જો ખુલ્લો મૂકી દેતા તેની સપાટી પર કથ્થાઈ રંગનું સ્તર બની જાય છે। આ પદાર્થને શું કહે છે તો કે આ પદાર્થને કાટ કહે છે। હવે રાસાયણિક ફેરફાર માટે નવો ટર્મ આવે છે એમાં રાસાયણિક ફેરફારમાં શું આવશે તો કે કોઈ પણ પદાર્થના આંતરિક ગુણધર્મોમાં ચેન્જીસ આવે જેને આપણે કેમિકલ રિએક્શન અથવા તો કેમિકલ ચેન્જીસ કહીએ છીએ। એનું ઉદાહરણ શું લેવાનું છે તો કે એનું ઉદાહરણ જે આપણે બધા નોર્મલી રોજિંદા જીવનમાં જોતા હોઈએ શું તો કે લોખંડને કાટ લાગવા જેવા ફેરફારો જેમાં શું થાય છે તો કે લોખંડના ટુકડાને થોડા દિવસ સુધી બહાર રાખવામાં આવે તો એ બહારની હવા સાથે પ્લસ કે જો વરસાદની સિઝન હોય તો વાતાવરણમાં પણ ભેજ હોય તો આ ભેજ અને હવા સાથે રિએક્શન કરી અને એની સપાટી કેવી થઈ જાય લોખંડની તો કે લોખંડની સપાટી ચળકતી હોય એની જગ્યાએ હવે એના પર કાટ લાગી જાય સપાટી પર કથ્થાઈ રંગનું સ્તર બની જાય છે જેને આપણે કાટ કહીએ છીએ અને પ્રક્રિયાને કાટ લાગવાની પ્રક્રિયા કહીએ છીએ। ત્યારબાદ તો કે બગીચા અથવા ખેતરના લોખંડના દરવાજા તેમાં રાખેલા લોખંડના બાંકડા તથા લોખંડની કોઈ પણ વસ્તુ જે ખુલ્લામાં રાખેલી હોય તેને કાટ લાગે જ છે। જે નોર્મલ છે આપણે ઘરે પણ જોતા હોઈએ અથવા તો બાગ બગીચા ખેતરમાં પણ જોતા હોઈએ કેટલીક વસ્તુ લોખંડની બનેલી હોય જે ખુલ્લી હવામાં મૂકવામાં આવે તો આપણે જોઈ શકીએ કે એ પદાર્થ ઉપર કથ્થાઈ રંગનું સ્તર આપણે દેખાય છે। તો આવા પદાર્થોમાં શું થઈ તો કે આવા પદાર્થોમાં કાટ લાગવાની પ્રક્રિયા થઈ એવું આપણે કહી શકીએ। તમે જોયું જ છે કે ઘરમાં રાખેલી કુહાડી હથોડી વગેરે પણ થોડા દિવસ વાતાવરણમાં ખુલ્લા રહે તો એમાં પણ શું થઈ જાય તો કે એમાં પણ કાટ લાગે એવું દેખાય છે। આપણે ચિત્રો આપેલા છે કોઈ પણ એવું લોખંડની વસ્તુ હશે જેના પર તો કે ખુલ્લી વાતાવરણમાં પડેલું છે તો શું થશે તો કે એમાં કથ્થાઈ રંગનું સ્તર જામી જશે જેને આપણે કાટ લાગ્યું એવું કહીએ છીએ। તો તેને કાટ લાગે છે રસોડામાં ભીનો લોખંડનો તવો કે તાવડી થોડા સમય સુધી વાપર્યા પછી મૂકી રાખવામાં આવે તો તેને પણ કાટ લાગે છે। આ રસોડામાં પણ લોખંડની તાવડી કે લોખંડનો તવો હોય તો એમાં પણ એવું થાય કે ભાઈ થોડીક સમય સુધી આપણે એને એમને એમ ભેજવાળા વાતાવરણમાં ખુલ્લું મૂકી દઈએ તો એ તવામાં પણ કાટ લાગી જાય। આ પ્રક્રિયા આપણે જોઈ શકીએ છીએ। તો કાટ એ લોખંડ નથી, કાટ છે એ લોખંડથી જુદો પદાર્થ છે જે લોખંડ પર જમા થાય છે। તો આપણને એવું થાય લોખંડની વસ્તુ ઉપર કાટ લાગે છે તો કાટ છે એ પણ લોખંડ હશે, પરંતુ એવું છે નહીં, કારણ કે કાટ છે એ લોખંડથી જુદો પડતો પદાર્થ છે અને જે લોખંડ પર ખાલી જમા જ થાય છે। ચાલો હવે આપણે થોડા વધુ ફેરફારોને ધ્યાનમાં લઈ જેમાં નવો પદાર્થ બનતો હોય છે। જેમ મેં વાત કરી કે ભાઈ ભૌતિક પદાર્થ છે એ પ્રતિવર્તી પ્રક્રિયા છે, એમાં કોઈ નવો પદાર્થ બનતો નથી, પરંતુ રાસાયણિક પ્રવૃત્તિઓ છે અથવા તો રાસાયણિક ફેરફાર આમાં આપણે નવા પદાર્થો પણ બનતા હોય એવું જોવા મળશે। એના માટે પ્રવૃત્તિ કરીએ, પ્રવૃત્તિ 6.6 જેમાં કોનો ઉપયોગ કરવાનો છે કે સળગતા મેગ્નેશિયમના તાર કે પટ્ટીને લાંબા સમય સુધી જોયા કરવી હાનિકારક છે। શિક્ષકે બાળકોને સૂચના આપવી જોઈએ કે બળતા મેગ્નેશિયમને વધુ સમય એકધારું જોયા ન કરવું. શું કરવાનું છે તો કે આપણે જેટલા પણ હવે ધાતુ લેશું, ધાતુના ટુકડા લેશું જેમાં તો કે એમાં આપણે ધ્યાન અને સાવચેતીપૂર્વક રાસાયણિક પ્રક્રિયાઓ કરવાની છે. મેગ્નેશિયમનો નાનો તાર કે પટ્ટી લો, તેના છેડાને કાચ પેપર વડે સાફ કરો. આ છેડાને મીણબત્તીની જ્યોત, ચાલો આપણે આકૃતિ જોઈ લઈએ. મેગ્નેશિયમની પટ્ટીનું બળવું, મેગ્નેશિયમની એક પટ્ટી લીધી છે જેના એક છેડાને હું શું કરીશ તો કે એના એક છેડા પર પહેલાં એક કાચ પેપર વડે સાફ કરી દેવાનું જેથી કરીને એમાં કોઈ અશુદ્ધિઓ ચોટેલી હોય તો દૂર થાય. હવે તો કે આ છેડાને મીણબત્તીની જ્યોત સાથે પર ધરો, તે તેજસ્વી સફેદ પ્રકાશથી સળકવા લાગે છે. જેમ આપણે પ્રવૃત્તિમાં આકૃતિમાં જોયું કે મેગ્નેશિયમનો તાર છે એને
मीणबत्ती ऊपर राखता शू थे तो कि तेजस्वी सफेद रंग थी प्रकाशित थाय छे ज्यारे ते संपूर्णपणे सड़गी जाय छे त्यारे तेनो सफेद पाउडर राख तरीके मळे छे। तो आ वात थई रासायणिक पदार्थ रासायणिक फेरफारनी। हुं मेग्नेशियमनो टुकड़ो लईश मेग्नेशियमना तारनो तो एमां शू थशे मेग्नेशियम शू छे तो कि एक प्रकारनुं धातु छे। हवे आपणे रासायणिक फेरफारोमां ए जोशुं कि कया पदार्थमां रासायणिक फेरफारो थाय छे। ए ધાતુમાં પણ થતા આપણે જોવા મળશે કેટલાક એવા હશે જે ખાદ્ય પદાર્થોમાં પણ થાય છે જેમ કે દૂધમાંથી દહીં બનવું જે આપણે આગળ જોશું। પહેલાં આપણે ધાતુમાં રાસાયણિક ફેરફાર કયા કયા થાય છે જોઈ લઈએ તો કે તે આપણે મેગ્નેશિયમ જે એક પ્રકારની ધાતુ છે એને આપણે મીણબત્તી ઉપર સળગવા માટે રાખતા ગરમ કરવા માટે તો શું થશે તો કે તેજસ્વી સફેદ પ્રકાશથી સળગવા લાગે છે અને ત્યારબાદ તો કે તે જ્યારે સંપૂર્ણપણે સળગી જાય એટલે એમાંથી રાખ બને જે સફેદ કલરની રાખ નીચે પાવડર તરીકે મળે છે। શું આ રાખ મેગ્નેશિયમ જેવી જ દેખાય છે? આ ફેરફારને નીચે મુજબના સમીકરણ વડે રજૂ કરી શકાય। આ છે મેગ્નેશિયમ જેની આ સંજ્ઞા છે રાસાયણિક સંજ્ઞા મેગ્નેશિયમની એમજી એટલે કે મેગ્નેશિયમ થાય છે। હવે આપણે એને ઓક્સિજનની હાજરીમાં કારણ કે આપણને ખબર છે હવામાં ઓક્સિજન હોય છે તો મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન શું આવશે આપણને શું મળશે તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે। તો આ શું થયું હું જ્યારે કોઈ પણ પદાર્થ લઈશ મેગ્નેશિયમ લઈશ હવાની હાજરીમાં તેને સળગાવીશ તો મને કંઈક નવો જ પાવડર મળશે તો મને કંઈક નવી જ નીપજ મળશે જે શું છે તો કે મેગ્નેશિયમ અને ઓક્સિજનનું મિશ્રણ જેને આપણે મેગ્નેશિયમ ઓક્સાઇડ કહીએ છીએ। જેમ આપણે ભૌતિક ફેરફારમાં જોતા હતા કે કાગળના ટુકડાને હું ચાર ટુકડામાં વિભાજિત કરું પાછાને ચાર ટુકડામાં વિભાજિત કરું મને એમાંથી ક્યાંય એક આખી આખું નવું કાગળ કે નવી બુક મળતી નહોતી જ્યારે હું રાસાયણિક ફેરફાર કરીશ તો એમાં હું ભલે બે અલગ અલગ પદાર્થો લઈશ મેગ્નેશિયમને ઓક્સિજનની હાજરીમાં સળગવા મૂકીશ તો મને કંઈક એક નવો જ નીપજ મળશે જે છે મેગ્નેશિયમ ઓક્સાઇડ। તો આ શું થયું તો કે હવે આ રાખને થોડાક પાણી સાથે ભેગી કરો મિશ્રણ જે જલીય દ્રાવણને બરાબર હલાવો આ મિશ્રણની ભૂરા અને લાલ લીટમસ પત્ર વડે કસોટી કરવાની છે। ચાલો આપણે જોઈએ કે શું આ મિશ્રણ ભૂરા લીટમસ પત્રને લાલ બનાવે છે શું આ મિશ્રણ લાલ લીટમસ પત્રને ભૂરું બનાવે છે। આ કસોટીના આધારે આપણે શું જોશું તો કે જલીય દ્રાવણ એસિડિક છે કે બેઝિક છે તેને આપણે વર્ગીકરણ કરી શકીએ છીએ। એટલે તો મેગ્નેશિયમ ઓક્સાઇડ છે કે મેગ્નેશિયમ પહેલાં આપણે મેગ્નેશિયમને લીધું એને ઓક્સિજનની હાજરીમાં પ્રવૃત્તિ કરાવતા શું મળ્યું આપણને તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ મળ્યું। હવે તો કે આ મિશ્રણ છે એને થોડાક પાણી સાથે ભેળવી અને મિશ્રણને આપણે લુગ્દી બનાવી અને એને લીટમસ પત્ર વડે આપણે કસોટી કરીએ। હવે આપણે જે મિશ્રણ મળેલું છે એ પદાર્થ છે જલીય દ્રાવણ છે એસિડિક છે કે બેઝ આ રીતે આપણે પદાર્થોના ગુણધર્મો નક્કી કરી શકીએ છીએ। મેગ્નેશિયમની આ રાખને પાણીમાં ઓગળતા તે નવો જ પદાર્થ બને છે। આ ફેરફારને નીચે મુજબના રાસાયણિક સમીકરણને રજૂ કરી શકાય છે। પહેલાં આપણે શું કર્યું મેગ્નેશિયમ છે એના તારને આપણે ઓક્સિજનની હાજરીમાં એટલે કે હવામાં જ આપણે મીણબત્તી ઉપર સળગતો મૂકેલો હતો જેથી કરીને આપણને શું મળ્યું તો મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન મેગ્નેશિયમ ઓક્સાઇડ। હવે આપણે શું કરવાનું છે કે જે આ મેગ્નેશિયમની આપણને મળેલી છે રાખ એને આપણે પાણીમાં નાખીએ તો મેગ્નેશિયમનું મેગ્નેશિયમ ઓક્સાઇડ જે આપણને મળેલો છે એને આપણે પાણીમાં નાખીએ પાણીનું અણુસૂત્ર તો કે H2O અને મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે MgO આ બંને વચ્ચે પ્રક્રિયા થતાં આપણને શું મળશે તો કે આપણે અહીંયા દોરીને જ કરીએ કે આ સમીકરણ કેમ બને છે જેમ કે આપણે અત્યાર સુધી શું મેળવ્યું તો કે હવામાં મેગ્નેશિયમ લીધો હતો ત્યારબાદ તો કે આપણે એમાં ઓક્સિજન હવાની હાજરીમાં આપણે શું મેળવ્યું તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ તો આપણને એવું થશે કે મેગ્નેશિયમ એક છે ઓક્સિજન બે છે એક ઓક્સિજન ક્યાં ગયો તો કે હવામાં જ રહેલો છે આપણે હાલમાં ખાલી એક જ ઓક્સિજન પ્રક્રિયામાં મળેલો છે। હવે આજે મને મેગ્નેશિયમ ઓક્સાઇડ મળેલો છે એને હવે શું કરીશ તો કે પાણીમાં ઓગળવા રાખીશ। હવે તો કે મને આમાંથી પણ પાછી રાસાયણિક પ્રક્રિયા થઈ અને મને પાછું કંઈક નવું જ મળશે શું મળશે મેગ્નેશિયમ એક જ છે એક જ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે જેમાં આ ઓ અને એચ મેં કેમ કોમન એક કાઉસમાં લખેલા છે તો કે હવે વધે છે શું તો કે ઓક્સિજન
બે છે, હાઇડ્રોજન બે છે, તો એ બંનેને હું સંતુલિત કરીશ, જેથી કરીને અહીંયા મારી પાસે શું છે, તો કે મેગ્નેશિયમ એક છે, મેગ્નેશિયમ એક મને મળી ગયો. હવે ઓક્સિજન એક અને એક બે છે, એટલે બે છે એટલે મેં બંનેને કોમન જ લખી નાખ્યું. હાઇડ્રોજનને ઓ ટુ એચ ટુ લખવા કરતાં એક જ કૌંસમાં રાખી અને આ રીતે આપણે સમીકરણને સંતુલિત કરી શકીએ છીએ. જેમ કે હાઇડ્રોજન બે અને ઓક્સિજન બે, એટલે મેં કોમન કૌંસ કરી ઓ એચ લખી નાખ્યું, ને કેટલા છે, તો કે આખા કૌંસમાં બે. આખા કૌંસમાં કોણ આવે છે? ઓક્સિજન અને હાઇડ્રોજન. હવે આપણે જોઈ શકીએ આ સમીકરણમાં શું થયું, તો કે આપણે રાસાયણિક ફેરફાર જોવાના છે, જેમાં હું મેગ્નેશિયમની પટ્ટીને ઓક્સિજનની હાજરીમાં મીણબત્તી ઉપર સળગતી મૂકી, એટલે મને શું મળ્યું, કયો પદાર્થ મળ્યો, તો કે મને મેગ્નેશિયમ ઓક્સાઇડ મળ્યો, જે MgO તરીકે મેં લખેલું છે. ત્યારબાદ તો કે હવે એને પાછું પાણીમાં નાખીશ, પાણીમાં એડ કરીશ, તો વળી પાછું એમાં શું થશે, એમાં પાછો ફેરફાર આવશે. મેગ્નેશિયમ ઓક્સાઇડ પ્લસ પાણીનું અણુસૂત્ર H2O, એમાંથી મને કયો નવો પદાર્થ મળશે, તો કે મને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે. તમે પ્રકરણ 5માં શીખી ગયા કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એ શું છે, તો કે આપણે જોયું હતું એસિડના ઉદાહરણોમાં આપણે લીંબુ, નારંગી, વિનેગર આવા એસિડ લેતા હતા, તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ. જ્યારે આપણે બેઝમાં હાઇડ્રોક્સાઇડ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડને લીધું હતું, ત્યારબાદ તો કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, આ બધા એને આપણે કેમાં લીધા હતા, તો કે આ બધા છે બેઝિક સ્વભાવ ધરાવે છે. એટલા માટે આપણે હવે કહી શકીએ કે રાસાયણિક ફેરફારમાં હું મેગ્નેશિયમ લઈને આખી પ્રવૃત્તિ કરીશ, તો આપણને અલ્ટિમેટ ખબર પડી જશે કે જે આપણને મળે છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એ શું છે, તો કે આપણે પદાર્થનો ગુણધર્મ નક્કી કર્યો કે બેઝિક સ્વભાવ ધરાવે છે, એટલે કે મેગ્નેશિયમ બળી અને મેગ્નેશિયમ ઓક્સાઇડ જેવો નવો પદાર્થ બનાવે છે. અને પાછું મેગ્નેશિયમ ઓક્સાઇડ છે પાણી સાથે પ્રક્રિયા કરીને પાછો નવો પદાર્થ બનાવે છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. તો રાસાયણિક પ્રક્રિયામાં આપણે એ જોયું કે હું મૂળ પદાર્થ લઈશ, એની સાથે કાંઈ પણ પ્રક્રિયા કરીશ, તો મને કંઈક નવો જ પદાર્થ મળે છે. જ્યારે આપણે ભૌતિક પ્રક્રિયા કરી તો એમાં ક્યાંય પણ આપણને નવો પદાર્થ મળતો ન હતો. આ થયા રાસાયણિક ગુણધર્મોનો મેઇન છે કે ભાઈ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ પાણી સાથે ભળતા પાછું શું આપે છે, તો કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ આ પણ એક પાછો નવો જ પદાર્થ બને છે. ચાલો પાછો હજી એક પ્રવૃત્તિ કરી લઈએ.